गुड मॉर्निंग फ्रेंड्स, प्रकरण नंबर 7 માં જુદી જુદી નિદર્શન પદ્ધતિઓમાં આપણે સરળ યાદચ્છિક નિદર્શન અને સ્તરિત યાદચ્છિક નિદર્શનનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે શીખવાના છીએ આ લેક્ચરની અંદર પદિક નિદર્શન. પદિક નિદર્શન કોને કહેવાય? સરળ કોને કહેવાય? તો સરળતાથી સમાન કક્ષાનો સમષ્ટિ ધરાવે છે એટલે સરળતાથી તમે લોટરીની પદ્ધતિ અથવા કોષ્ટકની પદ્ધતિથી નિદર્શ પસંદ કરી લો છો. સ્તરિત નિદર્શન કોને કહેવાય? તો સમષ્ટિ અલગ અલગ લક્ષણો ધરાવે છે એટલે સૌ પ્રથમ તમે સમષ્ટિને જુદા જુદા વિભાગમાં વહેંચો છો તો એ સ્તરિત છે. અને હવે શીખીશું આપણે પદિક નિદર્શન. તો પદિક નિદર્શન કોને કહેવાય? ફ્રેન્ડ્સ, પદિક નિદર્શન ખૂબ જ સરળતાથી તમે એની અંદર નિદર્શ પસંદ કરી શકો. કેમ? એક જ એકમની આપણે પસંદગી કરવાની હોય, બાકીના એકમો આપોઆપ પસંદ થઈ જાય છે. હવે તમને એમ થશે કે બાકીના એકમો આપોઆપ પસંદ થઈ જાય એટલે શું? તો મિત્રો, આપણે સૌ પ્રથમ જો ઉદાહરણ જોઈએ તો આપણે જે માહિતી દર્શાવવાના છે માહિતી આપણે પછીથી દર્શાવીએ. સૌ પ્રથમ ઉદાહરણ જોઈએ. ધારો કે હાજરી નંબર 1 થી 20, ઓકે, હાજરી નંબર 1 થી 20 એટલે કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 20 છે. આ કુલ 20 વિદ્યાર્થીઓમાંથી કોઈ પણ 5 વિદ્યાર્થીઓ મારે પસંદ કરવાના છે. કોઈ પણ 5 વિદ્યાર્થીઓ પસંદ કરવાના છે. પદિક નિદર્શનનો ઉપયોગ કરીને આપણે પસંદગી કઈ રીતના કરી શકીએ એ આપણે જોઈએ છે. બરાબર, આન્સર તરફ જઈએ. સૌ પ્રથમ સમષ્ટિના એકમો કેટલા છે? સમષ્ટિ એટલે કેપિટલ એમ આપણે જાણીએ છીએ. સમષ્ટિના એકમો છે 20. કેમ? કુલ વિદ્યાર્થીઓ 20 છે. કેપિટલ એન બરાબર 20. બરાબર, ચાલો આપણે લીડર્સ કેટલા પદનો પસંદ કરવાનું છે, કેટલી સંખ્યા પસંદ કરવાની છે, કેટલા વિદ્યાર્થીઓ આપણે પસંદ કરવાના છે. તો 20 માંથી 5 વિદ્યાર્થીઓ આપણે પસંદ કરવાના છે. તો આને નિદર્શ શું પદ કહેવાય? નિદર્શ આપણો 5 પદનો છે. ઓકે, હવે તમને ટીચર એવું જણાવ્યું કે એક એકમ આપણે પસંદ કરવાનો, બાકીના એકમ આપોઆપ ગોઠવાય છે. તો કેવી રીતે ગોઠવાય એ માટે આપણે સૌ પ્રથમ તો નિદર્શ વચ્ચે કેટલું અંતર હશે, નિદર્શ અંતરાલ શોધવો પડે. નિદર્શ અંતરાલને આપણે સંજ્ઞા આપીશું કે. બરાબર, કે શોધીશું કેવી રીતે? કેપિટલ એન છેદમાં સ્મોલ એન. કેપિટલ એન છે આપણો 20, સ્મોલ એન છે 5, નિદર્શ વચ્ચેનું અંતર 4. બરાબર, આનો અર્થ એવો થયો કે પહેલા નંબરનો તમે નિદર્શ પસંદ કરશો તો ત્યાર પછી ચોથા નંબરનો જે નિદર્શ આવતો હશે તે પસંદ કરશો. એ પસંદ કરશો ત્યાર પછીનો જે ચોથા નંબરનો નિદર્શ આવશે એ પસંદ કરશો. કદાચ ખ્યાલ નહીં આવતો હશે, જોઈએ આગળ, તરત ખ્યાલ આવી જશે. ચાલો, નિદર્શ અંતરાલ 4 છે. ઓકે, હવે હું 1 થી 20 સંખ્યા લખી દઉં છું. 1, 2, 3, 4. ઓકે, હવે નીચે જાઉં છું. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. બરાબર, આ સંખ્યા બધી 1 થી 20 સુધી લખી દીધી. 4 સુધી ઉપર લખ્યું, ત્યાર પછી 5, 6, 7 આંકડા, બાકીના 4 આંકડા, એના પછીના 4 આંકડા, એના પછીના 4 આંકડા, એના પછીના 4 આંકડા. નિદર્શ અંતરાલ 4 છે એટલે અહીં 4 પર આપણે અટકી ગયા. કેમ? કે તમને સમજ પડશે માલુમ. હવે આની અંદરથી હું નિદર્શ પસંદ કરીશ. કોઈ પણ એક નિદર્શ હું પસંદ કરીશ આમાં, કોઈ પણ એક. ધારો કે હું 1 નંબરનો નિદર્શ પહેલો હું પસંદ કરી રહ્યો છું. 1 નંબરનો, બરાબર. તો જોજો, પસંદ
કરવાના છે એટલે કોઈ પણ પાંચ રોલ નંબર પસંદ કરવાના ધારો કે રોલ નંબર 1 મે પસંદ કર્યો હવે પછીના જેટલા પણ નિદર્શ હશે તે આપોઆપ પસંદ થશે કારણ કે આપણે દરેક નિદર્શ વચ્ચેનું અંતર જે એકમ પસંદ કરો છો એ વચ્ચેનું અંતર એક સરખું રાખવાનું છે આનો અર્થ સમજાય એક રોલ નંબર પસંદ કર્યો તો ત્યાર પછી ચોથા નંબર પર જે રોલ નંબર આવતો હોય તે આપણે પસંદ કરીશું કેમ નિદર્શ અંતર 4 છે બરાબર 1 2 3 ચોથા નંબર ઓકે એટલે હવે પસંદ થશે 5 4 ત્યાર પછી ચોથા નંબર પર જે નિદર્શ આવતો હોય તે પસંદ કરીશું 6 7 8 2 1 2 3 4 તો હવે પસંદ થશે 9 ત્યાર પછી ના ચોથા આંકડો જે આવતો હોય આના પછીનો જે ચોથો આંકડો આવતો હોય તે પસંદ કરીએ તો 9 પછીનો પહેલો આંકડો 10 બીજો 11 ત્રીજો 12 અને ચોથો 13 તો હવે પસંદ થશે 13 બરાબર ચાલો ત્યાર પછી જે ચોથો આંકડો આવતો હોય તે તો 13 પસંદ થયો એના પછી ચોથો આંકડો પહેલો બીજો ત્રીજો અને ચોથો તો એના પછી પસંદ થશે 17 બરાબર છે આ જે છે આપણો નિદર્શ પસંદ થયો આપણે કયા કયા રોલ નંબરને પસંદ કર્યા 1 5 9 13 17 અથવા તમારે આ રીતે પસંદ નહીં કરવું હોય એક નંબરથી શરૂઆત નહીં કરવી હોય તો બે નંબરથી શરૂઆત કરીએ પહેલો પસંદ કરી આપણે બીજા નંબરનો નિદર્શ જોઈએ આ રીતે આપણે પસંદ કરીએ એવું જરૂરી નથી કે એક નંબરથી જ આપણે શરૂઆત કરવી જોઈએ રોલ નંબર 1 થી આપણે રોલ નંબર 2 થી પણ શરૂઆત કરી શકીએ તો સમજો કે પહેલા મેં રોલ નંબર 2 સિલેક્ટ કર્યો તો એના પછી બે નંબર જે છે રોલ નંબર એના પછી નો ચોથા નંબરનો જે આંકડો હોય તે હવે એના પછી પસંદ થશે 3 4 5 6 બે પછીનો પહેલો આંકડો બીજો આંકડો ત્રીજો આંકડો ચોથો તો હવે પસંદ થશે 6 ચાલો તો હવે પછી કયો પસંદ થશે મિત્રો 6 માં 4 ઉમેરીએ 10 જુઓ એના પછી કયો પસંદ થશે 14 એના પછી પસંદ થશે 18 ટૂંકમાં પહેલો નિદર્શ તમે પસંદ કરશો એટલે નિદર્શનો એક એકમ તમે પસંદ કરશો તો બાકીના એકમો માટે વિચારવાનું રહેતું જ નથી કારણ કે દરેક એકમો વચ્ચે કેટલું અંતર રાખવાનું છે આપણને ખબર જ છે જો તમે એમ કહો કોઈને કે આપણે કદી નિદર્શનની પદ્ધતિ વાપરવાની છે અને નિદર્શ પસંદ કરવાનો છે રોલ નંબર 2 થી શરૂઆત કરજો તો જે વ્યક્તિને તમે આવું કહીને મોકલો છો તેને ખબર પડી જ જશે કે રોલ નંબર 2 પસંદ કરશો પહેલો અને જો 4 4 નિદર્શ અંતર રાખો અને વચ્ચેનું અંતર જે છે તે 4 હશે તો 2 નંબરમાં 6 નંબર ઉમેરી અને 4 નંબર ઉમેરી એટલે 2 માં 4 ઉમેરી તો એના પછી 6 નંબરનો વિદ્યાર્થી પસંદ થશે એમાં 4 ઉમેરી તો એના પછી 10 નંબરનો વિદ્યાર્થી પસંદ થશે એમાં 4 ઉમેરી તો ત્યાં પછી 14 નંબરનો વિદ્યાર્થી પસંદ થશે એમાં 4 ઉમેરીએ તો એના પછી 18 નંબરનો વિદ્યાર્થી પસંદ થશે એટલે આપણે પસંદ કરીશું 2 નંબર 100 નંબર 10 નંબર 14 નંબર અને 18 તો આને કહેવાય મિત્રો પદિત નિદર્શનની પદ્ધતિ દરેક નિદર્શ વચ્ચેનું અંતર એક સરખું હોય તો એને પદિત નિદર્શન કહેવાય છે એકદમ સરળ પદ્ધતિ બરાબર તો એક્ઝામ્પલ પરથી તમને પદિત નિદર્શન કોને કહેવાય એમાં ખ્યાલ આવી ગયો છે હવે આપણે નોંધીએ પદિત નિદર્શન વિશે તો પદિત નિદર્શનની માહિતી જે હું નોંધું છું તો મારી સાથે તમે પણ નોંધી શકો છો આપણે મિત્રો હવે જો માહિતી નોંધશું તો તમને વધારે સારી રીતે સમજ પડશે ચાલો સૌ પ્રથમ હું નોંધીશ આ પદ્ધતિમાં પસંદ થતું પ્રથમ એકમ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે ત્યારબાદમાં તમામ એકમો આપોઆપ પસંદ થાય છે
पसंदगी माटे सौ प्रथम निदर्श एकमो वच्चे अंतर निदर्श अंतरा शोधवामां आवे छे। ओके जे पसंद थई प्रथम एकम बाद तमाम एकमो एक सरखा अंतरे आपो आप गोठवाई जाए छे। आई थिंक आटलामां ख्याल आवी गयो हशे। नेक्स्ट वक्त ज्यारे समष्टिना एकमो वर्णानुसार होमा समय अनुसार એટલે કે સમય અનુસાર કે ભૌગોલિક રીતે ગોઠવાયેલા હોય ત્યારે આ રીતે પસંદગી કરી શકાય છે। ઓકે આ રીતે પસંદગી કરી શકાય છે। ચાલો જોઈએ પહેલા પોઈન્ટમાં ખ્યાલ આવી ગયો આપણને। પ્રથમ એકમ આપણે આજે છે કે તે પસંદ કરીશું। પસંદગી માટે સૌ પ્રથમ નિદર્શ એકમો વચ્ચેનું અંતર શોધીશું। એક એકમ આપણે પસંદ કરીશું એના પછી તમામ એકમો આપોઆપ પસંદ થઈ જશે એટલે કે ગોઠવાઈ જશે। જ્યારે સમસ્યાના એકમો વર્ણાનુસાર સમય અનુસાર કે ભૌગોલિક રીતે ગોઠવાયેલા હોય ક્રમિક રીતે ગોઠવાયેલા હોય ત્યારે આ રીતે તમે પસંદગી કરી શકો છો। જેમ કે અહીં હાજરી નંબર 1 2 3 4 5 છે એવી રીતે ક્રમિક રીતે ગોઠવાયેલા છે તો તમને વાંધો નહીં આવશે, તમે પસંદગી કરી શકો। ખ્યાલ આવે છે? ઓકે સમય અનુસાર ધારો કે કોઈ એક કંપની છે, એ કંપનીનો નફો 2010માં કેટલો છે, 2011માં 12માં 13માં 14માં 15 16 17 18 19 20 બરાબર, 2011 થી લઈને સમજો કે 2020 સુધીમાં એનો નફો કેવો છે, કેટલો છે, તો 10ની માહિતી છે, 2011ની માહિતી છે, 2012ની માહિતી છે। માહિતી સમય અનુસાર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી છે, ક્રમમાં ગોઠવાયેલી છે। એ જ રીતે ભૌગોલિક રીતે પણ ભૌગોલિક દ્રષ્ટિએ વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો એ રીતે પણ કોઈક માહિતી એવી હોય કે જે ક્રમમાં ગોઠવાયેલી જ હોય તો આવા સંજોગોમાં તમે પદિક નિદર્શનનો ઉપયોગ કરી શકો। કારણ કે પદિક નિદર્શન વાપરતી વખતે સૌ પ્રથમ તો તમારે માહિતીને ક્રમમાં ગોઠવવી પડે, બરાબર છે? તો ત્યાર પછી પદિક નિદર્શન વાપરી શકો, કારણ કે ક્રમમાં નહીં ગોઠવો તો અંતર જળવાય નહીં અને અંતર પછી જે પસંદ થયેલો નિદર્શ છે ખરેખર જે ક્રમનો નિદર્શ પસંદ થવો જોઈએ એ નહીં થાય। ધારો કે અહીંયા 6 નંબરની જગ્યાએ હું અહીં 7 નંબર લખી દે તો અહીંયા 10 નંબરની જગ્યાએ હું 16 નંબર લખી દે તો અંતર તો નહીં જળવાય, બરાબર? હાજરી નંબર જે પસંદ કરો છો એ ચોક્કસ અંતર એની વચ્ચે જળવાતું નથી। ટૂંકમાં માહિતી જ્યારે ક્રમમાં ગોઠવાયેલી હોય પછી ભૌગોલિક દ્રષ્ટિએ હોય વર્ણાનુસાર હોય કે પછી સમય અનુસાર ત્યારે જ તમે પદિક નિદર્શન વાપરી શકો। અને જો પદિક નિદર્શન વાપરવું હોય તો તમારે સૌ પ્રથમ માહિતીને ક્રમમાં ગોઠવવી પડે। ક્લિયર છો? ઓકે તો તમને લોકોને પદિક નિદર્શન વિશેની જે માહિતી છે એની દર્શાવી છે મેં અને એનું એક એક્ઝામ્પલ તમને મેં દર્શાવ્યું, આના પરથી તમને આઈ હોપ કે થોડીક તો ખ્યાલ થોડો સમજ પડી જ હશે। ઝડપથી બોર્ડ પર દર્શાવેલી માહિતી તમારી નોટબુકમાં નોંધો જેથી કરીને આપણે ત્યારબાદ પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ તરફ જઈ શકીએ।
પરિઘ દર્શનના લાભ અને ગેરલાભ તરફ જઈશું. પરિઘ દર્શનના લાભ જોઈએ તો પહેલો લાભ છે, ભૂલ કર્યા વગર સહેલાઈથી આપણે નિદર્શ પસંદ કરી શકીએ છીએ. સિમ્પલ છે મિત્રો, આપણે એક એકમ આપણે પસંદ કરવાનો છે, એના પછીના તો આપોઆપ એ પોતે જ ગોઠવાઈ જાય છે દરેક એકમો, તો ભૂલ કોઈ જાતની થતી જ નથી. કદાચ સરળ નિદર્શનમાં કે સ્તરિત નિદર્શનમાં કદાચ વિભાગ પાડવામાં ભૂલ થઈ શકે, સરળ નિદર્શનમાં પણ ભૂલ થઈ શકે, પણ પદિક નિદર્શનમાં કોઈ ભૂલ થતી નથી. કારણ આપણને નિદર્શ વચ્ચે કેટલો અંતર રાખવું, નિદર્શ અંતર આપણને ખબર જ છે, બરાબર? તો ઓછી ભૂલથી એટલે કે ભૂલ કર્યા વગર સહેલાઈથી એકદમ ઇઝી આપણે નિદર્શ પસંદ કરી શકીએ છીએ. સેકન્ડ પોઈન્ટ છે, નિદર્શમાં પસંદ થયેલ એકમો સમષ્ટિમાં એક સરખી રીતે ફેલાયેલા રહે છે, એક સમાન રીતે. કેમ? તો અહીં કોઈ જાતનું એવું નથી કે આપણે એક નંબર પસંદ કરીએ પછી ત્રણ પસંદ કરીએ પછી સીધો દસ પસંદ કરીએ પછી સીધો વીસ નંબર પસંદ કરીએ, આવું નથી. પણ આપણે ચોક્કસ અંતર જાળવી રાખીએ છીએ, એનો અર્થ એવો થાય કે તમે પસંદ કરેલો નિદર્શ સમષ્ટિમાં ચોક્કસ અંતરે ગોઠવાયેલો હોય છે. એટલે નિદર્શ આપણે ચોક્કસ અંતર રાખીને પસંદ કરીએ છીએ, તેથી એવું કહેવામાં આવે છે કે સમષ્ટિમાં એક સમાન રીતે ચોક્કસ અંતરે સમષ્ટિમાં ફેલાયેલા હોય છે. ખ્યાલ છે? ખ્યાલ આવે છે? એક નંબર પરથી સીધા વીસ નંબર પર આપણે જતા નથી. ઓકે, આઈ થિંક ખ્યાલ આવી ગયો હશે. ત્રીજા નંબરનો જે ફાયદો છે તે છે સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને સ્તરિત યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કરતા ઓછા સમય ઓછા શ્રમે નિદર્શ પસંદ કરી શકાય છે. સરળમાં પણ સમય લાગે, લોટરીની પદ્ધતિમાં આપણે જોઈ ગયા કે કેટલી વખત ચિઠ્ઠી કેટલી બધી ચિઠ્ઠી વાળશો અને નિદર્શ પસંદ કરશો. ઓકે, યાદચ્છિક સંખ્યાઓનું કોષ્ટકમાં પણ તમારે કોષ્ટક પસંદ કરવું પડે, એમાંથી નિદર્શ પસંદ કરવો પડે. પણ પદિક નિદર્શનમાં તો માત્ર તમારે એટલું જ કરવાનું છે, નિદર્શ વચ્ચેનું અંતર જ આપણે નક્કી કરવાનું છે. અંતર નક્કી કરશો ત્યાર પછી તમે તમારી રીતે નિદર્શને પસંદ કરી લેશો, આપોઆપ પસંદ થઈ જશે. તો ઓછા સમય અને ઓછી મહેનત એટલે કે ઓછા શ્રમ તમે નિદર્શ પસંદ કરી શકો છો. ઓકે, તો આ જે ત્રણ છે એ લાભ છે. એ જ રીતે હવે જોઈએ આપણે પદિક નિદર્શનના ગેરલાભ. પહેલો ગેરલાભ કે ગેરફાયદો એ છે મિત્રો કે સમષ્ટિના બધા જ એકમોની યાદી જો આપણી પાસે હોય તો અને માત્ર તો જ આપણે આ પદ્ધતિને ઉપયોગમાં લઈ શકીએ. તમને એવું જણાવવામાં આવ્યું કે એકથી લઈને વીસ રોલ નંબર છે, પણ ધારો કે તમારી પાસે એકથી વીસ નંબરમાંથી રોલ નંબર પંદર સુધીના જ વિદ્યાર્થીઓના નામ છે, અથવા તો યાદી તમારી પાસે એકથી પંદર સુધીની જ છે, તો બાકીના સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વિદ્યાર્થીઓના નામ તમારી પાસે છે જ નહીં, વિદ્યાર્થીઓ અંગેની વિગત તમારી પાસે છે જ નહીં, તો તમે કઈ રીતના પસંદગી કરશો? બરાબર, તો આવા સંજોગોમાં તમારે રોલ નંબર એકથી પંદરમાંથી જ કોઈ જેટલા વિદ્યાર્થીઓ પસંદ કરવાના હોય એટલા કરી લેવા પડે, કારણ કે સોળથી વીસ નંબર આપણી પાસે છે જ. સંપૂર્ણ યાદી જ્યારે તમારી પાસે નહીં હોય ત્યારે પદિક નિદર્શન તમે ઉપયોગમાં લઈ શકતા નથી. એ માટે સમષ્ટિના દરેક એકમોની યાદી તમારી પાસે હોવી જરૂરી છે. ઓકે, આગળ વધીશું. નેક્સ્ટ, આ નિદર્શન સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શન નથી. સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શન નથી એનો અર્થ શું થાય? એનો અર્થ એવો થાય મિત્રો કે આપણે તો એક જ નિદર્શને પસંદ કર્યું છે, બાકીના નિદર્શ તો એની મેળે આપોઆપ ગોઠવાઈ જાય છે. યાદચ્છિક એટલે રેન્ડમલી, રેન્ડમલી એટલે કોઈ પણ નિદર્શ તમે પસંદ કરો, એમાં એવું નથી હોતું કે તમારે સ્પેશિયલી આ જ નિદર્શ પસંદ કરવા, બરાબર? હું તમને એમ કહું કે આ બે આ જે પાંચ ચાર આંગળીઓ છે ને એક અંગૂઠો છે એમાંથી કોઈ પણ એક પસંદ કરો તો તમે કોઈ પણ એક પસંદ કરશો, ત્યારે હું એમ નહીં કહી શકું કે પહેલા નંબરની જ આંગળી પસંદ કરશો અથવા તો માત્ર અંગૂઠો જ પસંદ કરશો. જ્યારે આ સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શન નહીં કહી શકાય, તમે સમજી શકો છો આપણે તો એક જ પસંદ કરીએ છીએ, બાકીના બધા આપણે જો નિદર્શ વચ્ચેનું અંતર જાળવી રાખવું હોય તો આપણે બાકીના બધા એ જ પસંદ કરવા પડે. એક પછી જો નિદર્શ અંતર જાળવવા માટે જો પાંચ આવતો હોય તો આપણે પાંચ જ પસંદ કરવો પડે.
ख्याल आवे छे। आपणे चार के छ पसंद नथी करी शकता, जो आपणे पसंद करवा मांगता होय तो पण पसंद करी शकता नथी। क्लियर छो? बराबर। तो अहींया आ जे पद्धति छे તે સંપૂર્ણ યાદચ્છિક નિદર્શન નથી। નંબર 3, દરેક એકમોને ચોક્કસ રીતે ગોઠવીએ એ કાર્ય કંટાળાજનક છે અને સમય માંગી લે છે। અહીં તો રોલ નંબર 1 થી 20 સુધી જ હતા, આપણે જે ઉદાહરણ લીધું છે મિત્રો, તમને આ ઉદાહરણ કન્ટિન્યુ રાખીને સમજૂતી આપું છું। બરાબર, એટલે એને ધ્યાનમાં રાખજો। આપણી પાસે તો 1 થી 20 નંબરના વિદ્યાર્થીઓ જ હતા, હવે માની લો કે આપણી પાસે 1 થી 500 નંબર સુધીના વિદ્યાર્થીઓ હોય, 600 નંબર હોય, 700 નંબર હોય, 800 નંબર હોય, તો ક્યાં તમે બધાને એક સરખી રીતે ગોઠવવા જશો? અને રોલ નંબરમાં તો કોઈ વાંધો નથી આવતો, છે રોલ નંબર તો ગોઠવાયેલા જ હોય છે, ખાલી નિદર્શન અંતર તમે નક્કી કરો તો તમને ખ્યાલ આવી જાય કે આપણે કયો રોલ નંબર સિલેક્ટ કરીશું। પણ કેટલીક માહિતી એવી હોય કે જે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોતી નથી, તો એને તમારે સૌ પ્રથમ તો ગોઠવવી પડે। દાખલા તરીકે જુદા જુદા 50 વર્ષ દરમિયાન કોઈ એક જૂની કંપની છે, પ્રખ્યાત છે, એણે કેટલો નફો કર્યો છે એ નફાની માહિતી છે, પણ એ નફો કંપનીએ કયા વર્ષમાં કર્યો છે એ માહિતી તમારે શોધવાની છે કે આ વર્ષ છે તો 2015 છે તો 2015નો નફો કેટલો છે, અથવા તો 70,000 રૂપિયા નફો છે તો એ કયા વર્ષમાં કંપનીએ નફો કર્યો છે। તો આ બધી માહિતી, નફો અને વર્ષ બંનેને ગોઠવતા ગોઠવતા આપણે સમય વધારે માંગી લે છે, તો એ કાર્ય થોડું કંટાળાજનક પણ બને છે, મહેનત પણ વધારે પહોંચે છે, સમય પણ વધારે જાય છે। ટૂંકમાં આ પદ્ધતિની અંદર એકમને ચોક્કસ રીતે ગોઠવવાનું કાર્ય થોડું કંટાળાજનક અને સમય માંગી લે તેવું છે। તો આવા સંજોગોમાં આજે આપણી પદિક નિદર્શન જે પદ્ધતિ છે થોડી મર્યાદિત બની જાય। લાસ્ટ, છૂપા આવર્તનનો ગાળો અને નિદર્શન અંતરાલ સમરૂપ થઈ જાય તો નિદર્શ પક્ષપાત કે પૂર્વગ્રહ યુક્ત મળે છે। છૂપા આવર્તનનો ગાળો એટલે મિત્રો આવર્તન એટલે ચોક્કસ પ્રકારનો ફેરફાર થયો। બરાબર, કેટલાક ફેરફારો એવા હોય કે જે આપણને દેખાતા નથી, અથવા છૂપું આવર્તન જે આપણે સમષ્ટિના દરેક એકમોમાં કદાચ નહીં જોઈ શકતા હોય। ક્લિયર? તો આવા લક્ષણ એટલે કે આવર્તન, છૂપું આવર્તનનો ગાળો, એનો ગેપ છે તે અને નિદર્શ વચ્ચેનો ગેપ, એ બંને સમરૂપ થઈ જાય તો નિદર્શ પક્ષપાતવાળો મળે, પૂર્વગ્રહયુક્ત મળે। સમજાવશો, આપણી પાસે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 બરાબર આટલા હાજરી નંબર છે। હવે ધારો કે હું 1 નંબર પસંદ કરું છું તો એના પછી 4 થશે, એના પછી 7 થશે, નિદર્શ અંતર આપણે 3-3 રાખવાનું છે। ઓકે, ગેપ નિદર્શ અંતર કેટલો છે આપણો? 3, એટલે ત્રીજો આંકડો થશે પછીનો 1 પછી 4, 4 પછી 7, આ ક્રમની પસંદગી કરીએ છીએ આપણે, સમજો 3 વિદ્યાર્થી। હવે એવું હોય કે આ વિદ્યાર્થીમાં જે લક્ષણ છે એ આ વિદ્યાર્થીમાં નથી, આ વિદ્યાર્થીમાં પણ નથી, બરાબર, પાછું જો આ વિદ્યાર્થીમાં લક્ષણ છે, આ વિદ્યાર્થીમાં નથી, આ વિદ્યાર્થીમાં નથી, અહીં છે, અહીં નથી, અહીં નથી। ઓકે, ધારો કે 1 નંબર, રોલ નંબર 1 છે, વિદ્યાર્થીને નૃત્ય કલામાં રસ છે પણ 2 અને 3 ને નથી, 4 નંબરને નૃત્ય કલામાં રસ છે, 7 નંબરને નૃત્ય કલામાં રસ છે, 5, 6 કે 8 નંબરને નથી। હવે માની લો કે તમારે જુદી જુદી કળાઓ વિશે માહિતી મેળવવાની હોય, કે તમે નૃત્ય કળા વિશે માહિતી આપો, તમે ચિત્રકળા વિશે માહિતી આપો, તમે કોઈ બીજી સમજો કે મ્યુઝિક સંગીત કળા વિશે માહિતી આપો, બરાબર, તો આ 9માંથી કોઈ પણ 3 વિદ્યાર્થીને પસંદ કરીને તમે માહિતી મેળવવા માંગતા હો જુદી જુદી કળા વિશે, તો આ 3-3 વિદ્યાર્થીઓ એવા છે કે માત્ર નૃત્ય કળામાં રસ છે પણ આપણને ખબર નથી, આપણે તો પદિક નિદર્શન વાપરીએ છીએ, બરાબર, એટલે આપણે તો 1 પછી 4 જ પસંદ કરવો પડે, 4 પછી 7 જ પસંદ કરવો પડે, પણ 3-3 નૃત્ય કળાવાળા હોય તો 3-3 વિદ્યાર્થીઓમાંથી 3-3 વિદ્યાર્થીઓ પ્રત્યેથી તમને માત્ર નૃત્ય કળા વિશેની માહિતી સારી રીતે મળશે, બાકીની કોઈ કળા વિશેની માહિતી કદાચ તમને સારી રીતે નહીં મળશે। ખ્યાલ આવે છે? તો બાકીની કળાઓ વિશે માહિતી મેળવવી હોય તો તમે 4 ની જગ્યાએ 2, 3, 5, 6, 8, 9 આટલામાંથી પણ કોઈ 2 વિદ્યાર્થીઓ બીજા પસંદ કરો તો તમને જુદી જુદી કળાઓ વિશેની માહિતી મળે। તો આને કહેવાય છૂપું આવર્તન, છૂપા ફેરફાર કે જે તમને ખબર નથી,
બરાબર અને ખબર છે તેમ છતાં જો તમે નિદર્શ માટે આ પદ્ધતિ વાપરો છો તો તમારે એક પછી ચાર અને ચાર પછી સાત જ ઉપયોગમાં લેવો પડે નિદર્શ પસંદ કરવું પડે આવા સંજોગોમાં આ જે ફેરફાર થયો છે તમે જોઈ નથી શકતા અને આ નિદર્શ જે મળે છે પૂર્વગ્રહ વાળો અથવા તો પક્ષપાત વાળો મળી શકે ઓકે તો આ છે સમસ્ત પદિક નિદર્શનના લાભ અને પદિક નિદર્શનના ગેરલાભ જે તમારે તમારી નોટ બુકમાં વ્યવસ્થિત રીતે નોંધવાના રહેશે તો મિત્રો આજના લેક્ચરમાં આપણે પદિક નિદર્શન વિશે માહિતી મેળવી છે પદિક નિદર્શનની પદ્ધતિ કેવી રીતે આપણે વાપરશું નિદર્શ પસંદ કરવા માટે એનું ઉદાહરણ છે કે એ રીતના આપણે જોઈ ગયા ઉદાહરણ પ્રમાણે કઈ રીતે તમને સમજૂતી આપી છું કે મતલબમાં હું પદિક નિદર્શનના લાભ અને પદિક નિદર્શનના ગેરલાભ આટલી બાબતો આજે આપણે શીખી તો અહીં આપણી નિદર્શ પસંદ કરવાની જે ત્રણ પદ્ધતિઓ છે પદ્ધતિઓ અહીં પૂર્ણ થાય છે બરાબર હવે આના પછીના લેક્ચરમાં આપણે આ ત્રણેય પદ્ધતિઓના અનુસંધાનમાં ટેક્સ્ટબુકમાં એટલે કે પાઠ્ય પુસ્તકમાં આપણને કેટલાક દાખલાઓ આપવામાં આવ્યા છે એ દાખલાઓનો અભ્યાસ આના પછીના લેક્ચરમાં કરીશું આજના હોમવર્ક તરીકે મિત્રો તમારે ત્રણે ત્રણ પદ્ધતિને ફરીથી એક વખત તમારી નોટબુકમાંથી વાંચવાની રહેશે હજુ પણ કોઈ મૂંઝવણ હોય તો ફરીથી તમે લેક્ચર જોશો તો હું માનું છું ત્યાં સુધી એક લેક્ચરને તમે બે થી ત્રણ વખત પુનરાવર્તિત કરો તો તમને કોઈ જાતની તકલીફ રહેશે નહીં ઓકે ફ્રેન્ડ્સ તો આવતા લેક્ચરમાં ફરીથી મળીશું